સવારે દસ અને દસ વાગે ગાંધીનગર મંત્રી નિવાસ ના મારા બંગલા નંબર છ પર આવ્યા હતા અને એમણે આ રાજીનામું આપ્યું છે

કે એ સ્વેચ્છાએ રાજીનામું આપે છે કોઈ એમના પર દબાણ લોભ લાલત ધમકી નથી ને એ મારે જાણવાનું એ મેં ખૂબ શાંત ચિત્તે આવેલા હતા અને એમણે મને રાજીનામું આપી દીધું છે કોઈ જ નહીં તો કહીશ ऊंझा के जो कांग्रेस के विधायक डॉक्टर आशा बेन पटेल हैं उन्होंने मुझसे समय मांगा था सुबह दस बज के दस मिनट को वो आए मेरे बंगलों पे आए उन्होंने अपना रेजिग्नेशन वॉल्टरिली दिया है उसकी खातरी कर ली उनके सिग्नेचर को वेरीफाई कर लिया और उन्होंने ये राजीनामा मुझे प्रेजेंट किया नियम के तहत वॉल्ट्रिली रेजिग्नेशन दिया है इसलिए मैंने एक्सेप्ट कर लिया है उसका स्वीकार किया है वो अब धारा सभ्य नहीं रहे तो महत्व ना समाचार कई का का के ઊંઝાના કોંગ્રેસના ધારાસભ્ય એવા આશા પટેલે રાજીનામું આપ્યું છે મંતવ્ય ન્યૂઝે થોડાક સમય પહેલાં જ આ વસ્તુની ચેતવણી આપી હતી આ વસ્તુની માહિતી આપી હતી ત્યારે ફરી એકવાર મંતવ્ય ન્યૂઝ સમાચાર બતાવવામાં સૌ ચેનલો કરતાં અગ્રેસર રહ્યું હોય તેવું પણ હાલમાં જોવા મળી રહ્યું છે મહત્ત્વનું કહી શકાય કે લોકસભાના અને જે ચૂંટણી આવી રહી છે લોકસભાની તેને લઈને ક્યાંક ને ક્યાંક આ રાજીનામું આપ્યું હોય તેવી પણ અટકળો સામે આવી રહી છે ખૂબ જ મહત્ત્વનું કહી શકાય કે કોંગ્રેસમાં ફરી એકવાર નારાજગી જોવા મળી રહી છે અને નારાજગીના પગલે ક્યાંક ને ક્યાંક રાજીનામું અપાયું હોય તેવું પણ હાલમાં જોવા મળી રહ્યું છે મંતવ્ય ન્યૂઝે સવારથી જ આ અહેવાલ પ્રસારિત કર્યો હતો જેમાં આશા પટેલ ત્યારે અમારી સાથે ન્યૂઝ રૂમથી અરુણજી જોડાયા છે અરુણજી જે રીતે વાત કરીએ આપણે થોડી વાર પહેલાં જ વાત કરી કે આશા પટેલ ભાજપમાં જોડાય અને કોંગ્રેસને રાજીનામું આપે તેવી વાતો હાલમાં જોવા મળી રહી છે ત્યારે એમણે ખરેખર રાજીનામું આપ્યું છે શું કહેશો રાજકારણમાં ગમે ત્યારે ગમે તે ગતિવિધિ સર્જાઈ શકે છે તેનું ઉત્કૃષ્ટ ઉદાહરણ આજે હજુ હમણાં જ આપણે જોયું જે રીતે દાવા કરવામાં આવી રહ્યા હતા કે તેઓ રાજીનામું આપશે નહીં તેઓ નારાજ નથી તેવી વાત ખુદ કોંગ્રેસના પ્રવક્તા જયરાજસિંહ પરમાર દ્વારા કરવામાં આવી હતી અને હજુ અત્યારે જે પ્રમાણે સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે અને આશાબેન પટેલે ધારાસભ્ય પદેથી પોતાનું રાજીનામું વિધાનસભા અધ્યક્ષે સુપ્રત કર્યું હોવાનું જાણવા મળ્યું છે અને વિધાનસભા અધ્યક્ષે પણ તે સ્વીકારી લીધું હોવાનું માહિતી પ્રાપ્ત થઈ છે ત્યારે તેની કેવી અસર પડશે તે અંગે અમારી સાથે વાત કરવા માટે ઉપસ્થિત છે મંતવ્યોના એડિટર ઇન ચીફ દીપકભાઈ રાજાણી સર જે રીતે હાલના તબક્કે હજુ હમણાં જ જે રીતે સમાચાર પ્રાપ્ત થયા છે અને તે અગાઉ જ થોડી જ મિનિટો પહેલાં જે રીતે મંતવ્ય ન્યૂઝ સાથેની વાતમાં પણ કોંગ્રેસના પ્રવક્તા જયરાજસિંહ પરમારે ખુદ જે વાતનો ઇન્કાર કર્યો હતો કે ભાઈ આવી કોઈ પરિસ્થિતિ નથી આવી કોઈ વાત નથી તે વાતને હાલના તબક્કે ખોટી યથાત થઈ જ્યારે વિધાનસભા અધ્યક્ષને ધારાસભ્ય આ પટેલનું રાજીનામું સુપ્રત કરવામાં આવ્યું છે કેવી અસર થશે શું કહેશો બિલકુલ કોંગ્રેસને એક બહુ મોટો ઝટકો છે પહેલાં સૌરાષ્ટ્રમાં ફટકો લાગ્યો હવે ઉત્તર ગુજરાતમાં ઝટકો લાગ્યો છે આશાબેન પટેલનું રાજીનામું એટલે એક ખૂબ જ મોટી રાજકીય અસર પાડશે ગુજરાતના રાજકારણમાં કારણ કે ખાસ કરીને પહેલાં ભાજપે એક કોળી નેતાને પોતાની તરફ ખેંચી લીધા અરુણ અને ત્યારબાદ હવે કડવા પાટીદાર સમાજના એક મહિલા અગ્રણીને ની વિકેટ ખેડવવામાં ભાજપ સફળ થયું છે આશાબેન પટેલ જે ગત વિધાનસભાની ચૂંટણી હતી ત્યારે ભાજપના દિગ્ગજ નેતા નારાયણ લલ્લુને હરાવીને વિધાનસભામાં પ્રવેશ્યા હતા કોંગ્રેસનો એક સારો મહિલા ચહેરો હતો તેજાબી વક્તા હતા ભાજપ સામે આક્ષેપોની જે ઝડી વરસાવવામાં આશાબેન પટેલનું ખૂબ જ મહત્વનું યોગદાન હતું જે રીતે કોંગ્રેસ ઉત્તર ગુજરાતમાં મજબૂત થઈ રહી હતી એ એવા એવા જ સમયે કોંગ્રેસને ઝટકો લાગ્યો છે ભાજપ દરેક વખતે જે પોતાની રણનીતિ અખતિયાર કરે છે એમાં સફળ થાય છે સૌરાષ્ટ્રમાંથી કોળી સમાજના આગેવાન અને ઉત્તર સમાજ ઉત્તર ગુજરાતમાંથી મહિલા કડવા પાટીદાર સમાજના અગ્રણીને લઈ જવું એ ખૂબ જ મોટી બાબત છે કોંગ્રેસને એક હાંધે ત્યાં તેર તૂટે જેવી સ્થિતિ થઈ છે કોંગ્રેસના નેતાઓ બિલકુલ અંધારામાં રહ્યા છે કાંઈ કરતા નથી કાંઈ છે નહીં પડે છે આવી બધી વાતો કરતા કોંગ્રેસના નેતાઓ રીતે અંધારામાં રહી જતા આશાબેન પટેલ જેવા નેતાને ગુમાવવાનો વારો આવ્યો છે સર લોકસભા ચૂંટણી બે હજાર ચૌદમાં જે રીતે છવ્વીસ માંથી છવ્વીસ બેઠકો લક્ષ્યાંક કરવા માટેનો નિર્ધાર ભાજપે કર્યો હતો અને તેમાં સફળતા પણ પ્રાપ્ત કરી છે તેના જ ભાગરૂપે આગામી બે હજાર ઓગણીસની ચૂંટણીમાં પણ આ જ લક્ષ્યાંક સિદ્ધ કરવાના હેતુથી ભાજપ જે તડજોડની નીતિ અપનાવી રહ્યો છે એવું કહી શકાય બિલકુલ બિલકુલ જો તડજોડ રાજકારણમાં તો અત્યારે બધું શક્ય છે અને જે પ્રમાણે કોંગ્રેસ પોતાના નેતાને સાચવી શકતી નથી એ કોંગ્રેસ માટે ખૂબ જ મોટી કમનસીબીની બાબત છે ભાજપ ઓપરેશન કરીને જતું રહે છે કોંગ્રેસ અંધારામાં રહી જાય છે સવારે ઉઠે ત્યારે કોંગ્રેસના નેતાઓને કાંઈ ખબર હોતી નથી એવી જ પરિસ્થિતિનું નિર્માણ આ આશાબેન પટેલના કિસ્સામાં થયું છે એક 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 વખત આપણને એવું લાગતું હતું કે આશાબેન પટેલ કોંગ્રેસના એક બહુ ખૂબ મોટા મહિલા અગ્રણી બનશે અને હજી કોંગ્રેસ એને પ્રમોટ કરે એ પહેલાં ભાજપ એમને ખેંચીને લઈ ગયું છે બીજી બાજુ અલ્પેશ ઠાકોર ધવલસિંહ ઝાલા સહિતના કેટલાક ઠાકોર ધારાસભ્યો પણ ભાજપમાં જવા માટે તલપાપડ છે હવે જોવાનું એ રહે છે કે કોંગ્રેસના નેતા ભાજપમાં જઈ રહ્યા છે ત્યારે ભાજપના લોકો જે અંદરખાને જે આશાબેન સામે લડ્યા હોય જે કુંવરજીભાઈ સામે લડ્યા હોય એ શું પોતાનો રૂખ અખતિયાર કરશે ભાજપ સામે એ પણ ભાજપ માટે બહુ મોટો સવાલ છે અલ્પેશ ઠાકોરને બીજા નેતાઓને નથી લેવામાં આવતા એમાં જ પણ આવું જ કોઈ કારણ જણાવવામાં આવી રહ્યું છે કે ભાજપના નેતાઓ નારાજ ન થાય હવે જ્યારે આશાબેન પટેલને કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું છે ને ચોક્કસ તેઓ ભાજપમાં જોડાશે આપણે કદાચ એવું પણ જોઈ રહ્યા છીએ કે કે મહેસાણાના કદાચ તેઓ ભાજપના લોકો લોકસભાના સાંસદ તરીકેના ઉમેદવાર હોઈ શકે સર જીવાભાઈ પટેલે પણ જે બી ઉત્તર ગુજરાત જ પ્રતિનિધિત્વ કરતા હતા અને કોંગ્રેસમાંથી હતા અને તેઓ પણ ભાજપમાં એટલે કે સિનિયર નેતાઓનો પણ જે રીતે આવરો ભાજપમાં હાલના તબક્કે થઈ રહ્યો છે તો ગુજરાત વિધાનસભાની જે ગુજરાતની સમગ્રતા રીતે જોઈએ તો ન માત્ર મહેસાણા ન માત્ર ઊંઝા સમગ્ર તો ન ઉત્તર ગુજરાત બલકી ગુજરાત વિધાન ગુજરાતની સમગ્રતા ગુજરાત પર આને કેવી પ્રમાણે અસર પડશે અરૂણ આપણે આ રીતે જોવું પડે કે ઉત્તર ગુજરાતમાં જે કડવા પાટીદાર સમાજ છે એમાં નારાજગી હતી એમાં જ ક્યાંક ને ક્યાંક નીતિનભાઈ પટેલને પણ મહેસાણામાં એક જબરજસ્ત હરીફાઈનો સામનો કરવો પડ્યો હતો ઊંઝામાં એવું લાગતું નહોતું કે ભાજપ હારશે મહિલા કોંગ્રેસ ઉમેદવાર સામે ભાજપના દિગ્ગજ નેતા નારાયણ લલ્લુની હાર થઈ એટલે એવા સંજોગોમાં ઉત્તર ગુજરાતમાં ક્યુ સમીકરણ બેસાડી શકાય જીવાભાઈ પટેલને લઈ લીધા ત્યારે એવી વાત આવતી હતી કે કદાચ મહેસાણામાં જીવાભાઈ પટેલને ટિકિટ આપવામાં આવશે પરંતુ તેમને બોર્ડ નિગમનો હવાલો સોંપી દેતા એવું લાગતું જ હતું કે ભાજપ કોઈ નવા ચહેરાની તલાશ કરી રહ્યું છે ત્યારે કોઈને કલ્પના પણ નહોતી રાજકીય વિશ્લેષકો પણ અંધારામાં હતા કોંગ્રેસ તો કાયમને માટે અંધારામાં હોય છે ત્યારે આશાબેન પટેલ જેવા મહિલા અગ્રણીને રાજીનામું અપાવવું એક બહુ મોટી એક રણનીતિ સ્ટ્રેટેજીનો એક ભાગ છે એમણે રાજીનામું આપી દીધું છે અધ્યક્ષે જાહેરાત કરી દીધી કે રાજીનામું સ્વીકારાઈ ગયું છે ઊંઝાની બેઠક ખાલી પડી છે અને એવું માનવાને માનવામાં આવી રહ્યું છે કે હવે આશાબેન પટેલ ભાજપમાં જોડાશે હવે જોવાનું એ રહેશે કે તેઓ ઊંઝામાં ભાજપના ધારાસભ્ય બને છે કે મહેસાણામાં લોકસભાના સાંસદના ઉમેદવાર બને છે એ આવનારો સમય કહેશે પરંતુ ચોક્કસ ઉત્તર ગુજરાતમાં કોંગ્રેસને જબરજસ્ત ઝટકો લાગ્યો છે તો ચોક્કસ રીતે આપણે જોયું કે અમારા જે એડિટર ઇન ચીફે જે રીતે વાત કરી તે પ્રમાણે આશાબેન પટેલનું રાજીનામું સ્વીકારાઈ ગયું છે અને વિધાનસભા અધ્યક્ષે પણ સ્વીકારી રહ્યું છે એટલે ભાજપ માટે આશાબેન આશાબેન પટેલ ભાજપમાં આવે તેવા આશાબેન પટેલની આશા ઉજળી બની છે એટલે એક રીતે કહી શકાય કે તેનો ચોક્કસ રીતે રાજકીય લાભ ભાજપને આગામી સમયમાં થશે ત્યારે હવે પછી ભાજપ દ્વારા કેવી ગતિવિધિ કરવામાં આવે છે તેઓ ભાજપમાં સામેલ થશે કે નહીં તે પ્રશ્ન માટે થોડી રાહ જોવી જોઈએ જી અરુણજી જે રીતે વાત કરવામાં આવે મહેસાણાની તો મહેસાણામાં ઊંઝા આવેલું છે અને મહેસાણા જે રીતે પાટીદાર આંદોલનનું એપી સેન્ટર પણ કહેવાતું હતું ત્યારે જે આશા પટેલ જો ભાજપમાં જોડાય તો મહેસાણામાં કઈ રીતના પરિવર્તનો આવી શકે છે અને આવનાર લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસને મહેસાણાની વાત કરવામાં આવે તો કેટલો મોટો ફટકો અને ભાજપને મહેસાણામાં કેટલો મોટો ફાયદો થઈ શકે તેમ છે જે આપણી વાત ચોક્કસ રીતે સાચી છે અને જે રીતે અમારા એડિટર ઇન ચીફ દીપક રાજાણીના જણાવ્યા પ્રમાણે જે અસર થવાની છે તે ન માત્ર મહેસાણા ન માત્ર ઊંઝા વિધાનસભા વિસ્તાર પૂરતી આની અસર થશે પરંતુ ભાજપને જો રાજકીય દ્રષ્ટિએ જોઈએ તો ચોક્કસ રીતે આગામી સમગ્ર લોકસભા બે હજાર ઓગણીસની જે ચૂંટણી આવશે ને તેના પરિણામ પર આની અસર થવાની પૂરી સંભાવના છે તેના જ એક ભાગરૂપે એક રીતે કહી શકાય કે સામ દામ દંડ અને ભેદની રણનીતિના ભાગરૂપે પણ ભાજપે આ સ્ટ્રેટેજી અપનાવી છે ને તેમાં એક મહિલા ચેરોને ઉભરાવવાની આશા જે જગાવી છે અને તેના જ ભાગરૂપે આશાબેન તેમને ભાજપમાં લેવા માટેનો નિર્ણય કર્યો હોય એવું ચોક્કસ રીતે માની શકાય છે કારણ કે જે ગતિવિધિનો ખુદ કોંગ્રેસ દ્વારા હજુ થોડી જ મિનિટો પહેલા આજે જ નહીં પરંતુ થોડીક મિનિટો પહેલાં જે રીતે ઇન્કાર કરવામાં આવ્યો હતો તે વાત પણ કોંગ્રેસમાં ખોટી ઠાક સાબિત થઈ છે એટલે કે કોંગ્રેસના નેતાઓ પણ કહી શકાય કે ઊંઘતા ઝડપાયા છે એવું કહીશું તો પણ અસ્થાને નહીં ગણાયને તેનો ચોક્કસ રીતે રાજકીય લાભ છે એ ભાજપને થશે ન માત્ર માત્ર ઊંઝા વિધાનસભા વિસ્તાર પૂછ્યું પરંતુ સમગ્ર રીતે ગુજરાત અને લોકસભા બે હજાર ઓગણીસના ચૂંટણી પરિણામો પર આ ચહેરો જે હાલના તબક્કે ભાજપમાં જો સામેલ થશે તો તેનું રાજકીય જે ફાયદો છે એ ભાજપને ચોક્કસ રીતે મળવાના પૂરી આશા હાલના તબક્કે કહી શકાય જે અરુણજી જે રીતે વાત કરીએ કે આશા પટેલે જે રાજીનામું આપ્યું છે લેખિતમાં તે રાજીનામામાં દસ ટકા જે સમર્ણોને અનામત અપાય તેનો ઉલ્લેખ કરાયો છે મોદી સાહેબનો પણ ક્યાંક ને ક્યાંક આભાર માન્યો છે અને ઉલ્લેખ કરાયો છે તેને લઈને હાલમાં શું લાગી રહ્યું છે કે આ રાજીનામા બાબતે જે રીતે એમણે વખાણ કર્યા છે ભાજપના મોદીના ત્યારે આગળ શું રહેશે પરિવર્તન જે રાજીનામાનો પત્ર લખ્યો છે ને તે આપે જે રીતે વાત કરી તે મુજબ ભાજપની પ્રશંસા કરવામાં આવી છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રશંસા કરવામાં આવી છે સવર્ણવને જે અનામતનો લાભ આપવામાં આવ્યો એટલે કે દસ ટકા લાભ આપવામાં આવ્યો તેને આવકાર પણ આપવામાં આવ્યો છે એટલે એક રીતે કહી શકાય કે કોંગ્રેસ પ્રત્યે તેમની નારાજગી ચોક્કસ રીતે છતી થઈ છે જ્યારે ભાજપ પ્રત્યેનો તેમનો પ્રેમ છે એ બહાર આવ્યો છે એટલે આ વસ્તુ જ દર્શાવે છે કે તેઓ ટૂંક જ સમયમાં ભાજપમાં સામેલ થવાની શક્યતા નકારી શકાતી નથી ભાજપમાં તો સામેલ થશે જ પરંતુ સૌથી મહત્વપૂર્ણ એ છે કે હવે તેઓ વિધાનસભાનું પ્રતિનિધિત્વ કરીને મુક્ત થયા છે ત્યારે હવે પછી તેઓ લોકસભા ચૂંટણી બે હજાર ઓગણીસમાં ઝંપલાવશે કે પછી અન્ય કોઈ હોદ્દો મેળવશે તે જોવાનું રહેશે પરંતુ મહદઅંશે હાલના તબક્કે જે રીતે ગતિવિધિ પકડી રહી છે અને વિધાનસભાના ધારાસભ્ય પદેથી હાલના તબક્કે જે રીતે આશાબેન પટેલે રાજીનામું આપ્યું છે તે સંજોગો બતાવે છે કે લોકસભા બે હજાર ઓગણીસની ચૂંટણીમાં મે જે લોકસભાનું પ્રતિનિધિત્વ કરશે તેમાં તેઓ ટિકિટ મેળવવા માટે અને ભાજપમાંથી તેઓ ચૂંટણી લડે તેવા ઉજળા સંજોગો સર્જાયા છે જી અરવિંદજી રીતે વાત કરીએ કે આપણે બે હજાર સત્તરનું ઇલેક્શન યોજાયું તેમાં નીતિન પટેલને પણ જ્યારે વોટ મેળવવામાં ઘણી બધી મુશ્કેલીઓ જોવા મળી હતી હવે જે ઇલેક્શન આવી રહ્યું છે કદાચ જો વાત કરીએ આશાબેન પટેલ જો કદાચ ઊંઝાના ધારાસભ્ય બને ભાજપ તરફથી અને જ બીજી રીતે વાત કરીએ તો તેઓ મહેસાણાના લોકસભાના સંસદ બને તો બંને પરિસ્થિતિઓમાં ભાજપમાં કઈ રીતનો ખુશીનો માહોલ જોવા મળશે અને ભાજપને જે બેનિફિટ છે બેનિફિટ કેટલી હદે વધી જશે કારણ કે લોકસભામાં છવ્વીસ સીટોમાંથી છવ્વીસ સીટો ગયા વખતે મેળવી હતી આ વખતે અઘરી છે મેળવવી અને જે અઘરી છે એના કારણે જ ક્યાંક ને ક્યાંક આ પ્રકારના પરિવર્તનો આવે છે અને ધારાસભ્યોને પોતાના પક્ષમાં લાવવાની જે રીતે તૈયારીઓ બતાવવામાં આવી રહી છે તેને લઈને જો વાત કરીએ તો આવનાર ઇલેક્શનમાં ભાજપને મહેસાણાની વાત કરીએ લોકસભા હોય કે પછી ભાજપના ધારાસભ્ય આશાબેન પટેલ બંને સંજોગોમાં ભાજપને કઈ રીતનું બેનિફિટ રહેશે જ્યાં સુધી નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલની વાત છે ત્યાં સુધી નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ તેઓની કાર્યશૈલી ચોક્કસ રીતે આગળ વધી રહી છે અને તેઓ ભાજપ પ્રત્યેથી બિલકુલ નારાજ નથી રાજકીય દ્રષ્ટિએ જોઈએ તો મુખ્યમંત્રી સાથેના અને નાયબ મુખ્યમંત્રી સાથેના તેઓના સંબંધમાં રાજકીય રીતે થોડું અણગમો હોઈ શકે પરંતુ તે પક્ષને નુકસાન કરતાં બને તેવી પરિસ્થિતિનું સર્જન જે રીતે નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ દ્વારા કરવામાં આવે એવા કોઈ સંજોગો હાલના તબક્કે દેખાતા નથી વાત છે લોકસભા ચૂંટણી માટેની તો તેઓને જ્યાં પણ લડાવશે ત્યાં અથવા પક્ષને વફાદાર રહીને પણ જે પણ નિર્ણય કરશે એ નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ દ્વારા કરવામાં આવશે એવું હાલના તબક્કે લાગી રહ્યું છે વાત જો જોઈએ તો આશાબેન પટેલ છે તો ઊંઝાના ધારાસભ્ય પદે હવે તેઓ રહે એવી શક્યતા હાલના તબક્કે છે ને કારણ કે તેમણે ધારાસભ્ય પદેથી હાલના તબક્કે રાજીનામું આપ્યું છે પોતે ઊંઝા વિધાનસભાનું પ્રતિનિધિત્વ કરી રહ્યા હતા અને તેમાંથી રાજીનામું આપ્યું છે અને મતલબ એ થાય છે કે તેઓ આગામી લોકસભા ચૂંટણી બે હજાર ઓગણીસથી જે આવી રહી છે અને ટૂંક જ સમયમાં જે મે મહિનામાં ચૂંટણી યોજાવાની છે ત્યારે તેમાં મહેસાણા લોકસભા ચૂંટણીમાંથી તેમને લડવામાં આવે એક મહિલા ચહેરાને આગળ કરવામાં આવે અને તેના ભાગરૂપે ન માત્ર મહેસાણા લોકસભા વિસ્તાર પરંતુ સમગ્ર ઉત્તર ગુજરાતને તેનો ફાયદો મળે તે હેતુથી સાંસદ તરીકે તેમને ત્યાં લઈ જવામાં આવે અને તેના હેતુથી જ આ રણનીતિ ભાજપે અપનાવી હોય એવું હાલા આ તબક્કે લાગી રહ્યું છે જી અરુણજી જે રીતે આપણે વાત કરી કે કોંગ્રેસના ઊંચા નેતાઓ થોડાક સમય પહેલાં એવું કહેતા હતા કે કોંગ્રેસમાં ભાજપના દસ એક નેતાઓ અમારા કોંગ્રેસમાં જોડાય એવી શક્યતાઓ છે જ્યારે હાલમાં કંઈક ઊંધું જોવા મળી રહ્યું છે ચિત્ર કંઈક અલગ જ આવી રહ્યું છે ને જેમ જેમ ઇલેક્શન નજીક આવી રહ્યું છે તેમ તેમ આ ચિત્ર બદલાતું જાય છે અને જે નેતાઓ છે નેતાઓ કોંગ્રેસ છોડીને ભાજપમાં જઈ રહ્યા છે અને કોંગ્રેસ તો હજી એવું જ કહે છે કે ભાજપના નેતાઓ અમારી સાથે સંપર્કમાં છે તે બાબતે શું કહેશો ચોક્કસ રીતે મેં અગાઉ પણ આપણે જણાવ્યું હતું કે સત્તા આગળ શાણપણ નકામું છે એટલે જ્યાં સુધી સત્તા જેના હાથમાં હોય તે બાજુ જ લોકો ઢળતા રહે એ વસ્તુ બહુ નિર્વિવાદ હકીકત છે અને તેના જ કારણે હાલના તબક્કે જે લોકો કોંગ્રેસની નારાજ છે કોંગ્રેસનું કોઈ પદ તેમને મળતું નથી યુવા નેતા તરીકે તેઓ ઉભરાઈ રહ્યા છે પરંતુ તેમના હાથમાં કોઈ પદ આવતું